અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઋતુ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે ધડાકા સાથે ભીષણ આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતા ફાયર ટેન્કરો લશ્કરો સાથે દોડી આવીને આગ પર કાબૂ મેળવીને તજવીજ હાથ ધરી હતી. અંકલેશ્વરમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં છાસવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં ગતરોજ રાત્રિના સમયે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઋતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના કારણે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા. આગની ઘટના બનતા જ લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આ સમયે વધુ એક બ્લાસ્ટ થતાં જ ત્યાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીમાં લાગેલી આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા અંકલેશ્વર પાનોલી સહિત 10 ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક લાયબંબા લઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લશ્કરોએ ભારે જહેમત આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ઘટના બાબત જ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.